किनारे आया मनवा एक राजवाना, एक किनारे आया मनवा एक राजवाना, साथी बिना एक लागवाना, एक सगी पत्नी सगो दीकरो कोई पण होय कुटुंब नी अंदर स्वार्थ नी सगी दुनिया छे बधी घड़ीक मां भूली जवानी आवे बाप भाग्य लई मानस आए त्यारे सिकंदर ने एम बधु सर करी लीधु सिकंदर ने एम के आ बधु मारू छे हूँ सर करी लेवा मारी हराव त्यारे सिकंदर ने पण एम थयु છેલ્લે જયારે એને કીધું કે મારી નનામી જાય ને બાપ ત્યારે હાથ ખુલ્લા રાખજો હું પણ કઈ નથી લઈ જવાનો આમ ખુલ્લા હાથ રાખ્યા એટલે જેટલું વપરાય ને એટલું વાપરી લેજો બાપ છોકરા વાપરે ન વાપરે કોને ખબર છે પેલા તમે વાપરી લેજો હા એટલે મને તમને ભગવાન શંકરજી સમજાવે છે કે હે જીવ હરે કૃષ્ણ શરીરની અંદર શિવ છુપાયેલો છે ક્યાં ગોતવા નથી જવું પડે આત્મા એ જ પરમાત્મા છે શિવ તત્વ છે અંદર હરેકના શરીરની અંદર હે પ્રભુ અમારો વાદ વિવાદ થયો એનું કારણ બહુ આજે મને સારું જોયું છે આપ જેવા ભગવાન શિવજી નામને સુંદર જયારે દર્શન થયા છે આજે અમારા ધન્ય ભાગ ધન્ય ઘડી
કે બાપ તમારા આજ અમને અનાયાસે દર્શન થયા છે. હે બ્રહ્મા તમે મારા અંગથી હું મારું રૂપ પ્રગટ કરીશ કે જે રુદ્ર નામે જગતમાં પ્રખ્યાત થશે. જાઓ. આ રીતે ભગવાન શ્રીજી આજ સુંદર આજ બ્રહ્માને પણ આશીર્વાદ આપ્યા અને ભગવાન શંકર જયારે છેલ્લે કહે કે હે વિષ્ણુ આ મૃત્યુ લોકની અંદર કે જયારે જયારે સંકટ પડે ત્યારે તમારે અવતાર લઈ જાઓ, ક્યારેક રામ બની ક્યારેક કૃષ્ણ બનીને જવાનું. આવી રીતે સુંદર આશીર્વાદ કૃષ્ણ ભગવાનને આપ્યા છે. આ મૃત્યુ લોકની અંદર કઈ નક્કી નહીં ક્યારે સંકટ આવે, એ સંકટ સદૈવની માટે ટાળવા માટે આજ કાયમની માટે સજ્જ રહેજો. વિષ્ણુ ભગવાનને આવા સુંદર જયારે આશીર્વાદ આપ્યા, વિષ્ણુ ભગવાન પણ એમના આશીર્વાદ લઈ આજ ખૂબ પ્રાર્થના પૂર્વક નમસ્કાર કરી અને એક વાત તમે જે યાદ રાખજો કે તમે બે પ્રકૃતિથી પ્રગટ થયા છો પણ રુદ્ર પ્રકૃતિથી પ્રગટ થશે નહીં, મારી જયારે ઈચ્છા થશે ભગવાન શંકરજી કહે ત્યારે હું બ્રહ્માની પ્રકૃતિમાંથી રુદ્ર રૂપે હું પ્રગટ થઈશ. ભગવાન શંકરજી કહે કઈ રીતે રુદ્ર કામ સુગરવાળા નથી કારણ કે તે પ્રકૃતિથી ઉત્પન્ન થતા નથી. તેમનું હરણ આ જેમ કહેવાય વ્યવહારિક તામસ અને અહંકાર તરીકે થાય તે તો માત્ર એક નામની ખાતર માટે થાય. હવે તમને દેવ ને સૃષ્ટિની આ જેમ કહેવાય રચના અને પાલન કામ સોંપ્યા છે પણ જે રુદ્ર ઉત્પન્ન થશે એ સહાર કરવાનું કાર્ય કરશે બાપ. એટલે મારી અર્ધાંગના જે પ્રકૃતિ કહેવાય જે પરમેશ્વરી દેવી પાર્વતી તેમની એક શક્તિ રાણી રૂપે બ્રહ્માને સેવશે, બીજી શક્તિ આજ લક્ષ્મી રૂપે વિષ્ણુને સેવશે અને ત્રીજી શક્તિ કાળી નામથી રુદ્રને સેવશે. હે વિષ્ણુ હે બ્રહ્મા તમને હું ગુડ સત્ય સમજાવું છું, તમે હૃદયમાં ધારણ કરજો કે બ્રહ્મા વિષ્ણુને રુદ્ર મારા જ અંશ છે અંશ. આવી રીતે ભગવાન શંકરજી આ બ્રહ્માને વિષ્ણુને સમજાવે કે હું જ ત્રણ સ્વરૂપે રહેલો, ત્રણ ગુણોને ભગવાન શંકર કે હું ધારણ કર્યું છું, સૃષ્ટિ રચના પાલન અને પ્રલય કરતા દેવથી સાક્ષાત શિવ સ્વરૂપે હું પ્રકૃતિ અને પુરુષથી પર છું. તમારે દેવી પૂજવા લાયક એક રુદ્ર છે શિવ. એટલા માટે ભગવાન આ બ્રહ્માને આશીર્વાદ આપ્યા, વિષ્ણુ ભગવાનને પણ આશીર્વાદ આપ્યા કે હે વિષ્ણુ તમે મારી આજ્ઞા કે બ્રહ્માએ સર્જેલા લોકમાં જયારે જયારે દુઃખો પડે ત્યારે ઉત્પન્ન થાય દુઃખ તેનો નાશ કરવા સદા તત્પર રહેજો. જાઓ જાત જાતના અવતાર તમે ધારણ કરજો આ મૃત્યુ લોકની અંદર. આવી રીતે ત્રણેય દેવ નું આયુષ્ય હું તમને કહું છું, તમે સાંભળો કે જયારે સૃષ્ટિ પર 4000 યુગ પૂરા થાય, 4000 યુગ કે બ્રહ્માનો એક દિવસ કહેવાય આ સૃષ્ટિમાં અને તેવડી જ રાત્રિ ગણા ક્રમે 30 દિવસનો એક માસ અને 12 માસનું એક વર્ષ ગણતા એવા 100 વર્ષ સુધીનું બ્રહ્માનું આયુષ્ય છે અને બ્રહ્માનું એક વર્ષ એટલે વિષ્ણુનો એક દિવસ. બ્રહ્મા નો જે એક વર્ષ એ વિષ્ણુ ભગવાનનો એક દિવસ તેવા 100 વર્ષ જેટલું વિષ્ણુ ભગવાનનું આયુષ્ય બનેલું વિષ્ણુના એક વર્ષ બરાબર રુદ્રનો એક દિવસ થશે. ભગવાન શંકરજી તેવડા દિવસે એના 100 વર્ષ પૂરા થતા એ પુરુષ રૂપે રહે છે ભગવાન શંકરજી, ન તો જન્મ ન તો મૃત્યુ ભગવાન શંકરજી. હે દેવ સૃષ્ટિ ઉપરના સર્વ પ્રાણીઓ ઊંચા નિશા શ્વાસોની સંખ્યા 21000 અને 600ની છે. અમારે ગંગા સતી પાનભાઈ પણ અગાઉ કહી દીધું આ વીજળી ના સોમ કારે નજીરા કરો પાનભાઈ હે નહીં
પોતાનો પ્રયંદારાશે ગોતરે જતામાં દિલ્શો એ મુલાવે જાહે પાગમાઈ एक बीस हजार सोने काल बिजली नाकारे मोटी रात रो पान पता नारा વીજળી ના ધમકારે મોતીરા પરવી લેતો પરવી લો પાનબાઈ મને તમને પાનબાઈ ગંગા સતીએ પાનબાઈને સમજાવ્યા કે આવો વીજળીના ધમકારા જેવું હે પાનબાઈ મારું તમારું જીવન છે તો ધર્મરૂપી મોતીરા પરવી લેજો અને ધર્મરૂપી મોબાઈલની અંદર બેલેન્સ રાખજો કે હલવાના હોય તો મિસ કોલ મારવા થાય ભગવાન હા આપણે નથી કહેતા થોડુંક બેલેન્સ છે મિસ કોલ માન લાગે છે પણ થોડુંક ધર્મરૂપી જો બેલેન્સ છે ને ક્યાંક આડા 28 પ્રકાર નરક આવે એમાં ક્યાં નરકમાં ક્યાંક આપણે અટવાઈ જઈ તો અટવાના ભગવાનને ધર્મરૂપી બેલેન્સ છે થોડુંક મારા તમારા આ મોબાઈલમાં જીવતું રાખતું મોબાઈલ આમાંથી ભીનો શીખું બાપુ હા એટલે કીધું મેલ મોબાઈલ ને માળા પકડી લે એ ડાયલ કરે છે તું ઘડી ઘડી એ મેલ મોબાઈલ ને માળા પકડ લે મૂકી દે મોબાઈલ એપ બાજુ કરી અને રામ નામનું ટાવર પકડાય શિવ નામનું ટાવર પકડાય એમાં કોઈ પોઈન્ટ મૂકશે નહીં આ પોઈન્ટ તો તારા ક્યારેક મૂકી દે છે શિવ નામનું ટાવર પકડાય બાપ આવો મનુષ્ય અવતાર ભયો છે તો ધર્મરૂપી બેલેન્સ મારા તમારા મોબાઈલમાં છે ને અને મેં કઈ થોડુંક હોવું જોઈએ એમાં પ્રોગ્રામ બધા હતા નેટ ની અંદર એ થોડું ફ્રી રાખજો નેટ જાદુ બેલેન્સ ન કરો તો કાંઈ નહીં બાપ પણ આ જીવતો જાગતો મોબાઈલ છે મોબાઈલ બોલો મોબાઈલ તો કદાચ ટાવર મૂકી દે પણ આ ટાવર નહીં મૂકે ક્યારે અને મૂકશે તે હાવ મૂકશે આ જગત માંથી વિદા જવાના છે એટલે કીધું કે મેલ મોબાઈલ ને માળા પકડી લે શું ગાયલ કરે છે ઘડી ઘડી આ ઘણા માણસો તમે જો આ સુધી મોબાઈલ પણ મતતા હોય આ ઘડીક નવો લખ્યો નથી મોબાઈલ લીધો નથી હા હા કોને જાણે કેટલું એમાં હમાય ખબર નથી પડતી આખો દિવસ આમ તો સારું આમ ટાઈમ વહી જાય નવરા માણસો ને સારું બાકી કામ વાળા ને તો ન કામ હાવ નવરા હોય કાંઈ હળી ભાંગી બે ન કરતા એની માટે મોબાઈલ બહુ સારો એમાં નેટ શરૂ કરાવ એટલે પૂરું હા હા આખો દિવસ એને તમે એમ કે ને બધા ખાઈ ગયા બપોરે જમવાનું થઈ ગયું ઘડીક જાણો મમ્મી માણ નેટ પકડાનું પ્રોગ્રામ હારા હતા હા પછી મૂકી દે ટાવર અમારે ભીખુ બાપુ કે ભક્તિ રૂપી બેલેન્સ છે ને ધર્મ રૂપી બેલેન્સ તો ક્યારેક કદાચ કોઈ એવા રસ્તાની અંદર માણસ જયારે અટવાઈ જાય તો ધર્મ રૂપી અને આ બેટરી શાર્જ કરવાનું એક મોટું શાર્જર છે આ શિવ કથા હે આમાંથી મારી તમારી બેટરી નવી એવી શાર્જર થઈ જાય કે એ જલ્દી ખાલી નહીં થાય બેટરી તમારી આ શાર્જર છે બાપ આ બધા ટાવર છે આ બધા મંદિરે ટાવર છે ઓલા ટાવર કદાચ મુકાઈ જશે પણ આ જે ધર્મરૂપી ટાવર એટલે 3 કલાક 4 કલાક આ બેસી એટલે મારી તમારી બેટરી ચાર્જર થઈ જાય ફૂલ 100 એ 100 ટકા એટલે સંત મહાપુરુષો મને તમને સમજાવે છે બાપ
આત્માનો ભેરૂ મારો આત્મો ખોવાનો ને વાતે ને ગાતે કોઈએ ભાળ હોઈ તો કેજો જોયો હોઈ તો કે ભીતરનો ભેરૂ મારો આત્મો ખોવાનો ને એ વાતે ને ગાતે કોઈએ ભાળ હોઈ તો કેજો કે જોયો હોઈ તો કે અગત્યની જાહેરાત કે ચા પાણી માટે સામે ઝાડ નીચે રાખેલ છે ત્યાં જઈને ચા પાણી બધાને પી લેવા એવી નમ્ર વિનંતી. જયારે ઇન્ટરવ્યુ પડે ત્યારે હું કહું ને ત્યારે હજી વાર છે 5 વાગે ઠીક 5 વાગે આપણે અહીંયા 10 મિનિટ કથાને વિરામ આપશું. એટલે ચાની કેન્ટીન સામે દેખાયેલા ઝાડવા નીચે એટલી તમારે હેલ્પ કરવાની પોત પોતાને પી લેવાનું. ચા જેને બંધાણ હોય ચામાં તાકાત કેટલી. એક બીડીનું છૂઠું હોય તો ત્યાં બેઠો હોય મંડપમાં ત્યાંથી ઉભો કરે બહાર જા તું મને પી. હા હા, કારણ કે મંડપમાં તો કથામાં બીડી પીવાય નહીં. આ શિવ નામમાં કેટલી તાકાત હશે. એક બીડીની છૂઠામાં જો આટલી તાકાત હોય તમાકુમાં તાકાત હોય. આ બધું ગૌણ કરી નહીં. મંત્ર બોલતા હોય તો તમાકુ મોઢામાં મંત્ર બોલતા હોય. ભોપારી દૂસરો મોટા દૂર હોય બ્રહ્મદેવ આવ્યા હોય પૂજા કરવા. ભોપારી ગલોભામાં હોય મંત્ર ની પૂજા કરાવ તો મંત્ર બોલતા હોય. ત્યાં સુધી પેલા ગરીબ તો માવો કાંઈ જ મોઢા માં મંત્ર બોલ ત્યાં સુધી અડધું ફૂક તો પોથી માથે જાય કે ગંગાજી પ્રગટ થયા છે કે હે. વક્તા બહુ સારી કથા કરતા એમાં કોઈને ગમે નહીં. દાદા બોલે એટલે આખ પોથી ભરાઈ જાય આમ. અને કોઈ કીધું કે દાદા ન હોય કે એ તો ગંગાજી પ્રગટ થઈ તમારે નાવું નાહી લેવું. એમાં એક છોકરો ત્યાં રહેશે એમાં બરોબર એના બાપુજીના અસ્થિ એટલે કે હાડકા હતા જીનો ભૂકો પીરો એકદમ કે ગંગાજી પ્રગટ થયા તો આપણે લાભ લઈ લઈને હરિદ્વાર જવું નહીં. આવ્યા વ્યાસપીઠ પાસે અને દાદા આમ બરોબર કથા કરતા હતા. દાદા ને શીખ આવી ને આજકાલ ભૂકો અંદર નાખી દીધો. દાદા કહે હું કીધું તમે તો કીધું ગંગાજી પ્રગટ થયા છે મારો યાદ નથી હરિદ્વાર જવાનો એટલે મેં આજકાલ ભૂકો આમાં મુખમાં નાખી દીધો. હા મારે અહીંયા ગંગાજી તમે કેસમ પ્રગટ થઈ છે ગંગાજી હવે મારે હરિદ્વાર જવું નહીં એટલા માટે માવા ખાતા હોય તમાકુ વ્યસન કરતા હોય અને આપણે મંત્રો બોલતા હોય પૂજા કરાવતા હોય એ ક્યાં સુધી. પેલા તો મારે તમારે શુદ્ધ થવું પડે. બીજાને આપણે કહેતા હોય તમે શુદ્ધ થાવ કપડા હારા પહેરાવ તો આવો જલ્દી પૂજા કરવી છે. રા પણ તારું મોઢું તો સાફ કરે પેલા મોઢામાં માવો ભેરો હોય ગુટકા હોય અને ભગવાનની આપણે શ્લોક બોલીએ કથા કરી ક્યાં શુદ્ધિ આવે. ભલે ખાવ એનો વાંધો નથી ખાવ બે ખાવું એટલું ખાવ. અને માણસ પોતાથી સમજે ને ત્યારે બંધ કરે બાકી કોઈથી બંધ નથી કરતો. માણસ મન હોય ને તો માળવી દેવાય કીધું ને. એટલે આપણે છેલ્લે દિવસે અહીંયા કોઈને વ્યસન હોય ગધરનું હોય પાનનું હોય સિગરેટનું હોય તમાકુનું હોય માવાનું હોય બધું આપણે અહીંયા પોથી દીધા હે મૂકી દેવાનું. અને એવી શરતે પછી શરૂ ન કરો તો આ એક એક અંગ ભગવાન કેવાય પણ ના કેવું હોય તું પણ ગધર લઈને હાવ કાળું કરના નામ બદરની ક્યાં હોય ને. હે શિવ નામ માતાલીન પાડી અવાગીએ ઊંડું મારું. શિવ નામ માતાલીન પાડી અવાગીએ ઊંડું વાળી. હે
ना कदी दूसारी सुवास लेवा वाला ना कदी दू वाला सुवास लेवा तूने बजर सुगी ने बताड़े अभागिये ऊँध मारू इने बजर सुगी ने बगाड़े अभागिये ऊँध शिव नाम मातालीन पारी अभागिये ऊँध मारू शिव नाम मातालीन पारी माफ दीजू तने दंडवत करवा माफ दीजू दंडवत करवाई धुणी धुणी ने बगाड़ू भागिए ऊँध मारू धुणी धुणी પવિત્ર અંગ તમારે ખોલ્યું હોય અને આસ્થાથી ભાવથી શ્રદ્ધાથી માનતા હોય તો બધા જેવ આવે કદાચ કાળકામાં આવે નીંગળાજી આવે ને ગૌતરે આવે ને ખોડિયારી આવે ને આ શ્રી નાગભાઈ આવે ને બધા આવે પણ બસ બે કલાક આ અપવિત્ર ખોળિયા માં કેટલીક વાર લે બસ પણ આમ વાળ છૂટા મૂકીને એક અમારે અહીંયા દાખલા હાલતા બરોબર એમાં પાછળ કઈ નહીં દેખાતું હોય માથે ઓઢી નહીં હોય કે ધૂણતો ધૂણતો જાઓ એટલે જગ્યા થઈ જાય આવ્યો ધૂણતો ધૂણતો માથે ઓઢી ખુમા ખુમા કરતા એટલે તો પૂછું કોણ છો એ હરખો હરખો એ કે આ હુકા નહીં કે પાછળ ન દેખાતું લે ધૂણતો ધૂણતો આવડે જગ્યા થઈ જાય ને કે આના માતાજી હવે આવવા જોઈએ આવવા જોઈએ માતાજી આવે ક્ષણિક વાર આવે પણ બધો કલાક પછી તો માતાજી તો ન ગણે ને ખોળિયામાં ક્ષણિક વાર માં આવતી છે કદાચ હું પણ માન્ય કરું છું પવિત્ર ખોળ્યું હોય પણ બધો કલાક આમ ગરીબમાં કાંઈ ન થાય હા કરું મારું ગરીબમાં દાંત કાઢતો હોય આમ દાખલા ગયા હોય ને બધા કે ભાઈ સમજુ હશે ને હું હાકળ મારું છું હા હા જમાવટ હોય દાખલા પણ ક્ષણિક વાર માં જગદંબા ભાવથી જો તમારો ભાવ હોય તો રમવા આવે 100% આવે કોઈ પણ દેવી કોઈ પણ માં જગદંબા રાજ રાજેશ્વરી કોઈ પણ ના ખોળિયાની અંદર માં બિરાજમાન થાય અને માં રમવા આવે હમણાં આ પેલા કથા અમારી ભુંડવાળી ખોડિયાર માં હતી ત્યાં તો બહુ ધૂણે એવા બધાને કારણ કે માનું સાનિધ્ય ખોડિયારમાં હું અને એવી જગ્યા ભાદર ને કાંઠે બાપ આનંદ આવે કદાચ દર્શન કરવા જાજો જસદણ તાલુકાનું કાનપુર ગામ છે ત્યાં અચાનક તૂટી જશે કરી લેજો તમે કામ કોને ના પછી પસ્તાવો રહી જશે કરી લેજો બાપ તો આવા પુણ્ય ના કામ નહીં તર કદાચ પસ્તાવો રહી જશે જીવનમાં હસી લેજો તમે હસાવી બાપ હસી લેજો તમે હસાવી અચાનક આ મારો તમારો દોર ક્યારે તૂટે કઈ નક્કી નથી એ પેલા બાપ બધાને હસાવી લેજો આમ કહીને ભગવાન શંકરજી પરમ કરુણાથી પોતાના દેવ હાથ ઊંચા કર્યા ભગવાન શંકરજી આવ્યા અને બ્રહ્મા અને વિષ્ણુના મસ્તક ઉપર અંગોનો સ્પર્શ કર્યો અને પછી અદ્રશ્ય થઈ ગયા નમો શિવ શિવા શિવા શિવ શિવા આજ બંને દેવતાઓને આશીર્વાદ આપ્યા બ્રહ્માને વિષ્ણુને અને શિવ પૂજનનો મહિમા બતાવે બાપ શિવ પૂજન કઈ રીતે કરવું જગતમાં
छूटे आ प्रमाण कथा कही ऊपर नो श्लोक बोली शिवजी नो मनोमन आज नमस्कार कर शांत थे मुनियो बोली उठा कहे सुत ते हमने आज दिव्य कथा संभाली नमस्कार करिए शिव भक्तों की गुट कथा सांभ पवित्र थिया हमने शिवजी की पूजा नो विधि करो वास तारे वर्णो लोग शिवजी नु पूजन के करव ए बाप अपने समझा प्रथम तो शुद्ध थी ने शिवालय जवान कहू थे शिव महापुराण हाँ आ कमंडल माथी कदड़ो काढ़ी हृदय माथी एने शुद्ध थी स्नान करी और शिवालय जवान प्रांत नो समय हो महादेव जी ने बीजू कई ना आवड़े तो ओम नमो शिवाय मंत्र थी भगवान शंकर जी की पूजा थी सके ओम नमः शिवाय खाली मंत्र बोलो ने बात शिवालय गई शुद्ध बोलिया हे मुनि हो तमने जगत में धन्य से के आ तुम्हारी शिव भक्ति प्रत्ये मने आज भाव जाग्यो शिव अंबी बाप माय कांगली नो होवी दे शिव तो सनातन उदयो देव से बाप सत्य सनातन धर्म से मारो समान ये तो भगवान महादेव એની પૂજા તો એ રીતે થવી જોઈ મહાદેવની પૂજા અગાઉ મેં પ્રસંગ જયારે મારા ગુરુ મહર્ષિ વ્યાસ સનંતકુમારને આવો તો પ્રશ્ન કર્યો હતો એ પ્રશ્ન મને આજ યાદ આવે તે સમય મુનિ ઉપમન્યુ પણ ત્યાં હાજર હતા અને એની પાસેથી આજ શ્રી કૃષ્ણને સાંભળાવ્યું હતું કે શ્રીમદ ભાગવત પુરાણમાં કથા આવે કે મહર્ષિ વ્યાસે કૃપા કરી અને મને જયારે કહી છે કથા હું જયારે તમને કહું છું એક સમયની વાત છે કે બ્રહ્મા બોલ્યા કે હે નારદ ત્યાં સુધી બાપ આ જગતમાં શિવ પૂજન નથી થામ્યું ને ત્યાં સુધી મનુષ્યને ચાર પ્રકારના કષ્ટ સહન કરવા પડે મારે તમારે એક નહીં ચાર પ્રકારના કષ્ટ સહન કરવા પડશે અને જો શિવ પૂજન જો તમે કરશો તો કાંઈ વાંધો નથી તો કોઈ સવાલ નથી એટલા માટે કે જ્યાં સુધી શિવ પૂજન આ જગતમાં પૂર્ણ રીતે થતું નથી અને ચારે વર્ણના લોકો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જયારે ભગવાન શંકરજીનું પૂજન કરશે આદિ વ્યાધિ શત્રુ માટે સર્વ કામનાઓ પ્રાપ્ત કરવા માટે પરમ ભક્તિ ભાવથી ભગવાન શિવજીનું પૂજન કરું શિવાલય જઈ અને પ્રાતકાળમાં ઉઠી અને ભગવાન શંકરજી નું મનમાં સ્મરણ કરું પછી નિત્ય કર્મ પરવારે સ્નાન સંધ્યા પૂર્ણ કરી પૂજન વિધિ શરૂ કરો દેવ મંદિરમાં જવું ને પૂજાની સામગ્રી સાથે લઈ આસન ઉપર બેસી આત્મન કરી પ્રાણાયામ કરી શિવજીનું ધ્યાન કરો અને જયારે જયારે શિવાલય જાઓ ને ध्याये नित्यं महेशं रजतं गिरिनिभं चारु चन्द्रावशन्तम् भगवान शंकर जी ना मंदिर जय अरे भगवान शंकर जी ने प्रार्थना करी कि हे बाप तुझा दिवादी देव महादेव शंभ सराशिव અને થોડું ઘણું ધ્યાન ધરું પ્રથમ ભગવાન શંકર નાને પ્રદક્ષિણાને ભગવાન શિવજીને બહુ વાલી છે જેટલી થાય ને એટલી શિવાલય જયારે જયારે જાઓ ત્યારે પ્રદક્ષિણા કરવી એક પાંચ અગિયાર એકવીસ એકાવન એકસો ને આઠ નમસ્કાર અને પ્રદક્ષિણા ભગવાન શિવજી બહુ વાલા નમસ્કાર એટલે બે હાથ જોડી ભગવાન શિવાલયમાં જઈ ભગવાન શિવજીને નમસ્કાર કરવા અને ત્યાર પછી અર્ધે આત્મન અર્પણ કરવા ગંધ પુષ્પ ધૂપ દીપ જે કાંઈ પૂજાપો લઈ ગયા હોય
કે ભગવાન શંકર ઉપર ચડાવવામાં આવે આસન ઉપર બેસી આસન વગરની કોઈ પૂજા નહીં કરવાની ઘરે પણ નહીં અને કોઈ મંદિરે પણ જાઓ ને આસન વગર પૂજા ન કરતા નહીતર તમારી પૂજા વ્યર્થ જશે 100%. એટલે જયારે જયારે પૂજન કરો ભગવાન શંકરજીનું તો કોઈ પણ ભગવાન નું પૂજન કરો, ઘરે બેસો તો પણ આસન રાખો, માળા કરો તો પણ આસન રાખો, અને કોઈ પણ શિવાલય જાઓ ભગવાન શંકરજીની પૂજા કરવી હોય ત્યાં પણ આસન તમારું ઘરેથી લઈ જાઓ અને એ જ આસન ઉપર બેસી અને ભગવાન શિવજીનું ધ્યાન ધરવું પ્રથમ તો, અને પછી ભગવાન શંકરજીને જળનો અભિષેક કરવો. આવી રીતે ભગવાન શંકર ઉપર ધીમે ધીમે આમ જળ રડી. બીજું કઈ ના આવડે તો ઓમ નમઃ શિવાય બોલો અને કદાચ જો બીજા મંત્ર તમને ભગવાન શિવજીને આવડતા હોય તો મંત્ર બોલવા. ઓમ અસિત ગિરી સમસ્યા જલમ સિંધ પાત્ર શિરકર વર્ષાથા લેખની પત્ર મૂર્તિ લિખિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદ પિતવ ગુણાનામી શંકારમ યાતિ. બાકી ભગવાન શંકરજી ઉપર આપણે અભિષેક કરવામાં આવે અને ઘણા ભગવાન શંકરજીને અભિષેક થાય છે ઘણા પ્રકાર. લક્ષ્મી પ્રાપ્તિ માટે અભિષેક કરવો હોય તો બીલી પત્રથી અભિષેક ભગવાન શંકરજીને કરવો, લક્ષ્મીની જરૂર હોય તો કાયમ શિવાલય જઈ અને બીલી પત્ર હાલ મફતમાં મળે બીલી પત્ર લઈ આવી 21, 11, 51, 108, 1108 અને એક એક બિલી લઈ અને ઓમ નમઃ શિવાય મંત્ર બોલવું. એક દાસ ના આવડે તો ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્યાજમ ત્રિજન્મ પાપ સમાર્થ બિલ્વપત્રમ શિવાર્પણમસ્તુ. આવી રીતે બોલવું અને એનું આવડે તો ઓમ નમઃ શિવાય સર્વ મંત્ર. અને શાંતિની પ્રાપ્તિ માટે દૂધથી અભિષેક કરવો, ઘરમાં ડખા રહેતા હોય પતિ પત્નીને દીકરા બાપને મા દીકરાને સંતાશ રહેતો હોય કાયમી માટે તો શાંતિની પ્રાપ્તિ માટે દૂધથી અભિષેક કરવો, પણ ગાયનું દૂધ લેવું, ભેંસનું દૂધ ન લેવું અભિષેક માટે. હા, પવિત્ર છે એટલા માટે ગમે ત્યાંથી ગોપી અને ગાયનું દૂધથી અભિષેક કરવો શાંતિ માટે. અને કોઈ પણ કાર્ય તમારે અટકી ગયેલું હોય, કોઈ કાર્ય સિદ્ધિ માટે જો તમારે અભિષેક કરવો હોય તો ચંદન અને ચોખાથી ભગવાન શંકરજી ઉપર અભિષેક કરવામાં આવે. ચંદન અને ચોખા, ચોખામાં ચંદન થોડું ભેળવી દેવું અને ચંદન વાળા ચોખા થઈ જાય અને પછી આવી રીતે એક એક બબે ચોખા ભગવાન શિવજીને ચડાવવા અને ઓમ નમઃ શિવાય મંત્ર દ્વારા પણ તમે પણ અભિષેક કરી શકો. કોઈ પણ શિવાલયમાં જઈ એક એક ચોખો લઈ અને ભગવાન શિવજી ઉપર અને પછી યશ પ્રાપ્તિ માટે ચંદન અને મધથી ભગવાન શિવજીને અભિષેક કરવામાં આવે અને ત્યાર પછી પ્રસિદ્ધિ માટે અભિષેક કરવો તો અત્તર અને ગુલાબના જળથી ભગવાન શંકરજી ઉપર અભિષેક જયારે કરવામાં આવે. ધંધામાં સફળતા માટે દૂધ ચંદન અને ચોખા. ધંધામાં સફળતા ન મળતી હોય 100% આ તમે કરી દેજો તમારા હાથે અને પછી યાદ કરજો બાપુ શું કહેતા હતા શિવ કથા. વિશ્વાસ રાખજો ભગવાન ઉપર, તમારું કાર્ય 100% કરશે. તમે ભાવથી કરશો ને શિવાલય જાશો સોમવાર ઉઠી ગયેલા પ્રાંત સમયમાં. ધંધામાં સફળતા માટે દૂધ ચંદન અને ચોખાથી ભગવાન શિવજી આમ તો મફતમાં છે અભિષેક બધા, કારણ કે જાદો ખર્ચો નથી. ચિંતા ભય દૂર કરવા માટે દૂધ દહીં કેસર અને બીલી પત્રથી ભગવાન શિવજી ઉપર અભિષેક કરવામાં આવે અને નોકરી મેળવવા માટે દૂધ દહીં અને કેસરથી ભગવાન શંકરજી ઉપર અભિષેક કરવો સોમવારના દિવસે તો ઉત્તમ. કારણ કે ભગવાન શિવજીનો વાર સોમવાર છે એટલે નોકરી કોઈ પણ મેળવવા માટે દૂધ દહીં અને કેસરથી ભગવાન અને પૂર્વજન્મના બંધન જે બંધ હોય કાપવા માટે શેરડીના રસથી ભગવાન શંકરજી ઉપર. ઉનાળામાં તો બહુ હોય શેરડી, શેરડીના રસથી ભગવાન શિવજી ઉપર અભિષેક જયારે કરવામાં આવે અને ભય જેલ બંધનમાંથી છૂટવા માટે લીલા ત્રોફાથી ભગવાન શંકરજી ઉપર અભિષેક કરવો ભગવાન શંકરજી. ગમે બંધન હશે એનાથી ભગવાન ભોળીનાથ મને તમને છોડાવે
અને પિતૃદોષ કર્મના નાશ માટે મધ દૂધ અને દાડમના રસથી ભગવાન શંકરજી પર અભિષેક કરવાનો. કલેશ કજિયા સંકટ કોઈ આવી ગયું હોય તો ચિંતા, તો એની માટે દૂધ ચોખા અને ગુલાબની પાંદડીથી ભગવાન શિવજી ઉપર અભિષેક કરવામાં આવે. ગમે મંત્ર આવતો ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ વિગંધનાનમ મૃત્યોર્મોક્ષ્યમામૃતમ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમવિબંધના મૃત્યોર્મોક્ષ્યમામૃતમ. વાલીઓ લુકારો એમ કહેવાય, રામ રામ કરતો છેલ્લે મરા મરા થઈ ગયું, તોય ભગવાન પ્રગટ થયા. ભાવથી કોઈ મંત્ર બોલો, કદાચ મંત્ર તમને સંસ્કૃતમાં ન આવડે એવું નથી. અને જેને જેને ભગવાન મળ્યા ને બાપ, એને મંત્ર વાળાને કોઈને કોઈ મોટા પંડિતો ને વિદ્યા વાળા નથી મળ્યા. જે ગામડા નો એમ કહેવાય અબૂધ માણસ, તેથી ક્યાંય ગણવા નહીં દે, સીધો સાદો માણસ, એને જ ભગવાન પ્રગટ થયા. બાકી કોઈ પંડિતા ને ભગવાન પ્રસન્ન નથી થયા ક્યાંય. હા હા, તમે એટલા મંત્ર બોલો તેમ કહેવાય ભગવાન પ્રસન્ન થઈ જાય. જે મંત્ર આવડતા હોય તમને જગત ને બતાવતા, હું મોટો પંડિત છું, શાળામાં ભણવા ગયો છું, એમ ના મળે ભગવાન. મહારાષ્ટ્ર ની અંદર જનાબાય થઈ ગયા, એના છાણાકો છોડી ગયું અને નામદેવ ને ફરિયાદ કરી, બાપ મારા છાણાકો છોડી ગયું. એટલે જનાબાઈ ને કીધું, છાણા તો બધા હરખા જ હોય બાપ, એમાં કેમ ખબર પડે આ છાણું તમારું છે? જનાબાઈ કીધું કે મારું છાણું હશે ને એમાં વિઠ્ઠલ 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 આવો અવાજ સંભળાશે, એટલે સમજી લેજો આ છાણ મારું છે. આ કેટલી ભક્તિ નથી ત્યાં બાઈ. અને એ બરાબર એમ કહેવાય, જનાબાઈ ના છાણા ગામની અંદર તપાસ કર્યો, આખા ગામની અંદર માંડ માંડ છાણ લીલાવી અને ઘરનું ગુજરાન જનાબાઈ ચલાવતી હતી, એમાં તો છાણા છોડી ગયું જનાબાઈ. આ જનાબાઈ ફરિયાદ કરે નામદેવ, નામદેવ કહે બાપ એમ કેમ ખબર પડે આ છાણા તમારા છે? પણ મારું છાણું હશે તાને વિઠ્ઠલ વિઠ્ઠલ ધ્વનિ સંભળાય તો સમજ્યો આ છાણું જનાબાઈ નું. જનાબાઈ અને એક ગામની અંદર ઘેરે ઘેરે લોકો તપાસ કરતા હતા, છેલ્લે એક ઘર એવું આવ્યું અને છાણું આમ કાને રાખ્યું તો વિઠ્ઠલ વિઠ્ઠલ ધ્વનિ સંભળાય અને ચોર ને પકડી લીધા. હે જનાબાઈ આ તમારા છાણા છે, આ બાઈ ની ભક્તિ કેટલી ઊંચી છે વિચાર તો કરો. ગામડાની મહારાષ્ટ્ર ની અંદર જયારે પંઢરપુર ની અંદર જયારે એમ કહેવાય એક જનાબાઈ ને આવો વિશ્વાસ વિઠ્ઠલ ઉપર ભગવાન ઉપર. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. હે બા, આજ ચોર પકડાઈ ગયો અને ત્યારે મૃત્યુદંડ સજા હતી સમયમાં, કે કોઈ પણ ચોરી કરે એને મૃત્યુદંડ સજા કરવાની. પછી જનાબાઈ કે ઠીક છે, હવે મૃત્યુદંડ સજા ન કરો એને મારા છાણા આવી ગયા. રાજા કે નહીં, અને ગગન તો ચોરી કરી, ભલે છાણાની કે સીવડાની ચોરી કરો, ચોર જ કહેવાય છે. ખેતરમાં આપણે નીકળ્યા હોય, આંબા હોય, હારી કેરી હોય, ભાળી જાય, કોઈ ન હોય એમ ચાલો હવે અથાણો કરવા કેરી લઈ લઈ, જેથી કોઈ નથી, કોઈથી કોઈનું ચોરવું નહીં. કદાચ લાખોનો ઢગલો કર્યો બાપ, એમાં નજર ન કરતા કોઈથી. અને ગમે રસ્તામાં વસ્તુ જડે ને કદાચ કોઈ હોય એની પાછી આપી દે, એમાં મજા હશે. નહીં તો એમાં કદાચ તમે એમ કે માત મને જડ્યું છે, મેં લૂકી નથી લીધું, તો એમાં કદવા લાગી જાય જડે ને, તોય કોઈનું લેવું નહીં, દઈ દેવું જેને હોય. હા મારું તમારું જીવન
सरल एवं बनावज એટલે મેલી વિદ્યાના નાશ માટે કોઈ ધ્યાન તંત્ર કરીને કઈ મેલી વિદ્યા જો તમારી પર નાખી હોય તો ગંગાજળ અને ચંદનથી ભગવાન શિવજી પર અભિષેક કરવાનો હોય. બીમારી નાશ માટે બીલાનું ચૂર્ણ અને દહીંથી મિશ્રિત કરી અને ભગવાન શંકરજી ઉપર અભિષેક કરો. કાયમને માટે ભગવાન શંકર ઉપર અને ક્રોધ નિવારણ. ઘડીકમાં ક્રોધ આવી જતો હોય, ઘણા માણસ ક્રોધી આપણે કે બેઠા છીએ ને તો કે ઉભા થઈ, અરે ઉભા ન કરવા દેવતા તને, આટલા ક્રોધી હોય માણસ, બોલાવાય નહીં એને, એને દિવાસળી ની જરૂર જ ન પડે. ગામ હળદ આવવું, તેની જીભ દિવાસળી ગઈ, હા હા, ગામના ગામ હળી ગયું જાય. એટલે અચાનક ક્રોધ આવી જતો હોય તો એની માટે ઘી, કમળ કાકડી અને પીબડીના ચૂર્ણથી અથવા તો ડોકની અંદર ચંદ્રની માળા પહેરવીને, બહુ ક્રોધ આવી જતો હોય, વાત વાતમાં મગજ તપી જતું હોય તો ચંદ્રની માળા, ચંદ્ર શીતળ છે, ઠંડો છે, એટલે ચંદ્રના પારા અથવા તો વીંટીમાં નંગ બનાવી અને હાથમાં વીંટી બનાવીને શનિનું આ આપણે ચંદ્રનું નંગ પહેરવું અને ગળામાં ચંદ્રની માળા પહેરી એટલે મગજ તમારો શાંત રહેશે. તમે ખતરો કરજો, કારણ કે એ પથ્થર જ એવો આવે, ચંદ્ર ઠંડો પથ્થર છે, વાત વાતમાં મગજ તપી જતું. આપણે શિવજી નથી કે માથે બરફનો ગાંગડો તો ગંગાજી જતા મારા, આપણે કઈ એવું તો કઈ છે નહીં. એટલે બહુ મગજ તપી જતું હોય તો થોડોક બરફનો ગાંગડો માથે રાખો ઉનાળાની અંદર, અથવા ભીનો રૂમાલ કરી, ઠંડો રૂમાલ કરી માથે બાંધી દેવો, એટલે મગજ ઉનાળાની અંદર શાંત રહે એકદમ. મનન તમને સંત મહાપુરુષો સમજાવે, અસાધ્ય રોગ જેવો કે કેન્સર કદાચ ક્યારેક આ તો ભાઈ અત્યારે નથી કહેતા, હોય ગાંડી બ્રિટિશ કાઢી છે, ડાયાબિટીસ આવી છે, હા એ જાય એમ નથી, ઘર કરી ગઈ છે, હા એટલી બધી વધી ગઈ આ ડાયાબિટીસ. હા ગાંડી બ્રિટિશ તો સરકાર આપણા વિધાયો જે ગાંધીજી હતા એને કાઢી માંડ માંડ કરી, ત્યાં બીજી આ ડાયાબિટીસ આવી, ઈ જાય એમ નથી. એક વાર આવી એટલે વાત પૂરી થઈ. એટલે અસાધ્ય રોગો જેવા એમ કે કેન્સર, કેસર, ચંદન, ત્રોફા અને દિલ્હીના રસથી એને ભગવાન શિવ ઉપર અભિષેક કરવો અને પુત્ર પ્રાપ્તિ માટે ચોખાથી અભિષેક કરવો. પુત્રોની પ્રાપ્તિ કોઈ પણ ઈચ્છતી કન્યાઓ દીકરીઓ કાયમને માટે ચોખાથી એને ભગવાન શિવજી ઉપર અભિષેક કરો 100 ટકા. આવો દયાળુ દેવ ભગવાન ભોળેનાથ શુદ્ધજી મહારાજ આજ કંઈક આવો શિવજીનો મહિમા જયારે ભાવથી જયારે સમજાવે કે શિવાલયમાં જઈ અને બધા 16 શોપચાર કદાચ પૂજન ન થાય 16 વસ્તુથી, તબીલ ગુલાલ બીલી પત્ર ધૂપ દીપ ધ્યાન કેટલું કરો તો 16 પ્રકારની વસ્તુ કદાચ ન હોય માણસમાં, પણ કદાચ થોડીક હોય તો પણ ભગવાન શંકરનું ઓમ તત્પુરુષા વિદમહે મહાદેવાય ધીમહિ તન્નો વિગ્રહ પ્રચોદયાત વાદિદેવ મહાદેવ શાંભ સદા શિવાય નમો નમસ્તે. તો 5 વાગી ગયા છે, ચા પણ તૈયાર છે અને પાણી પીવે બધા, અને ત્યાર પછી શુભ કથાની આપણે શરૂઆત કરીએ. મા જગદંબાનો પ્રાગટ્યાગ થશે તો બધા પ્રેમથી 5-10 મિનિટ ચા પાણી પી લો, એક જોરદાર જય બોલાવો, પછી આજુબાજુ જય બધા આંગળે કે કથા શરૂ, શ્રોતાઓ જાગા બેઠા કથા આંગળે. હા ઓલું દેવી તેવી જઈ ન બોલતા, હું કહું ને ઓકે તો તઈ તમારે નામ જોઈ રેડી બોલ્યો મહાદેવ તમે તો બોલતા, ખાલી પબ્લિક નો અવાજ સાંભળવાનો મારે. બોલ્યો માપતે મહાદેવ કી. ઓકે ઓકે બાપ, વાહ ભાઈ વાહ. પાર્વતી હૃદય હર હર મહાદેવ હર.
ત્યાર પછી એવા મનસુખગીરી સોમગીરી ગોસ્વામી નું સન્માન રાજેશરજી પધારે લેવા દયાગીરી બાપુ શાંતિ સન્માન કરે છે. મનસુખગીરી સોમગીરી ગોસ્વામી નું સન્માન રાજેશરજી પધારે દયાગીરી બાપુ શાંતિ સન્માન કરે છે. નમઃ પાર્વતી ત્યાર પછી જસુબેન મનસુખગીરી ગોસ્વામી નું સન્માન રસી રાધન દયાગીરી ગોસ્વામી સારી થી સન્માન કરે છે. ગુજરાત બતાવો તાલુ માત્ર પૈસા હર હર મહાદેવ રસિકગીરી બાપુ એવા અમારે અત્યારે ઉપસ્થિત એવા મનુગીરી બાપુ નું સન્માન કરવું. પાર્વતી હર હર મહાદેવ हो गया सम्मान सभी का. कोई बाकी है तो बोल देना बाद में वापस. अरे बोले गिरनार महाराज की जय. उमापति महादेव की जय. महाकाली नाथ की जय. નમઃ પાર્વતી પતયે મહાદેવ. ગાવો ગાવો શિવ ગુણ ગાવો. ગાવો ગાવો શિવ ગુણ ગાવો. ભાવસ ગાવો પ્રેમસ ગાવો. ભાવસ ગાવો પ્રેમસ ગાવો. ભીતર ગાવો હરિ મોહન શિવા. ભીતર ગાવો હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ભૈયા બિગાવો બહેના બિગાવો. ભૈયા બિગાવે બહેના બિગાવે. દાનવ ગાવો માનવ ગાવે. દાનવ ગાવે માનવ ગાવે. ભૂતર ગાવો હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. જીની ગાવે પૂરી ગાવે. જીની ગાવે
भारती गावे सरस्वती गावे भारती गावे सरस्वती गावे सतगुरु गावता हरि लोक महसीना सब दिल कर गावो हरि लोक महसीना हरि लोक महसीना हरि लोक महसीना हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम सत्यम शिवम सुंदरम